ત્રીજી વખત કેવી રીતે બોલાય છે ક
छ ज ज ट ठ ड ढ अण त थ द ध न प फ ब भ म य र ल व श स श व अण श ज्ञ त्र। હવે બાળકો આપણે સાદા શબ્દો આપણે સાદા શબ્દ મેં બક્કો શીખવાડ્યો એવી જ રીતે આપણે સાદા શબ્દ બોલતું જવાનું છે અને પછી લખવાનું છે। તો જો એક ખાનામાં મેં ન લખ્યો છે અને બીજા ખાનામાં મ, તો ન મ મ ગ મ ગ ર ન र न व न व न र स र स म न म न व र व र न स न स। तो आ लाइन पूरी थई पछी તમારે નોટમાં એક ખાનું છોડવાનું અને પછી નવો શબ્દ ચાલુ કરવાનો। દ મ દ મ જ મ જ મ ન ર ન ર ર જ ર જ વ દ વ द क र क र ज ग ज ग ग ज ग ज। આવી જ રીતે આ બીજી લાઈન લખવાની, એક ખાનું છોડી અને નવો શબ્દ લખવાનો। જ વ જ વ ર ग र ग स म स म द र द र स र स र द स द स ग म ग म र म र म। તો આવી જ રીતે હું તમને ફરી એક વખત રિવિઝન કરાવું છું, હવે ધ્યાનથી સાંભળજો। ન મ મ ગ ર ન વ ન ર સ મ ન વ ર ન શ દ મ જ મ ન ર ર જ વ દ ક ર જ ગ ગ જ જ વ ર ગ શ મ દ ર સ ર દ સ ગ મ ર મ। તો આવી જ રીતે આપણે કક્કો અને શબ્દ ટીચરે જેવી રીતે તમને સમજાયું બોલાવ્યું તેવી જ રીતે ખાનાવાળી નોટમાં સાદો કક્કો લખજો, બે વખત લખજો એટલે તમને આવડી જશે, અને બીજા નવા ખાને સાદા શબ્દ લખજો। તો શબ્દ લખો એટલે ખાનાની બહાર શબ્દ જવો જોઈએ નહીં, સારા અક્ષરે ખાનાની અંદર જ શબ્દ લખવાનો અને મોટેથી તેનું વાંચન કરવાનું।